વડોદરા શહેરમાં ન્યાય માટે કોંગ્રેસની બેઠક અને કારોબારી બેઠક મળી. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દાંડિયા બજાર કોંગ્રેસ ઓફિસ ખાતે કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ ઉપપ્રમુખ ડોક્ટર જીતુભાઈ પટેલની આગેવાની હેઠળ મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ, પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા સરકારને ભીષ્મ લેવાના મરણીય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેના પગલે કોંગ્રેસ દ્વારા વધુ એક વખત સરકારનો વિરોધ કરવા માટે કોવિડ-19ના ન્યાયયાત્રા રાજ્ય સ્તરે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડોક્ટર જીતુભાઈ પટેલ દ્વારા કોરોના મહામારીના સંક્રમણ અને આડઅસર કે તેનાથી શંકાસ્પદ રીતે શહીદ થયેલા દરેક મૃતકના પરિવારજનોને કાયદાકીય જોગવાઈ મુજબ રૂપિયા 4 લાખનું વળતર, કોરોના સંક્રમિત તમામ દર્દીઓને સંપૂર્ણ સારવાર ખર્ચની તરત ચૂકવણી, કોરોના કાળમાં સરકારી તંત્રની સંપૂર્ણ નિષ્ફળતા અને ગુનાહિત બેદરકારી અંગે ન્યાયિક તપાસ કરવી, તેમજ કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલા સરકારી કોરોના વોરિયર્સના વારસદારોને કાયમી નોકરી આપવાની મુખ્ય માગણીઓ સાથે કોવિડ ન્યાયયાત્રા 15 ઓક્ટોબર ની રોજ આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લા, શહેર અને તાલુકા દીઠ કોંગ્રેસ કોવિડ વોરિયર્સના સંકલનની જવાબદારી સોંપવામાં આવશે. સમગ્ર રાજ્યમાં મહાનગરના સેક્ટર દીઠ, નગરપાલિકા વોર્ડ દીઠ અને ગ્રામીણ તાલુકા પંચાયત સીટ દીઠ કોંગ્રેસ કોવિડ વોરિયર્સની પસંદગી કરવામાં આવશે. સમગ્ર રાજ્યના કોંગ્રેસ કોવિડ વોરિયર્સ દ્વારા સ્થાનિક કક્ષાએ દરેક ગામ અને દરેક બૂથ દીઠ કોંગ્રેસ કોવિડ સહાયકની નિમણૂક પણ કરવામાં આવશે. અન્ય જિલ્લાની જેમ ગાંધીનગરમાં પણ કોંગ્રેસ દ્વારા કોવિડ યાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. વિરોધ પક્ષના નેતા અમીબેન રાવતજીએ આભાર વિધિ કરતા જણાવ્યું કે આગામી દિવસોમાં કોવિડ ન્યાયયાત્રાને દરેક વોર્ડથી લઈ બૂથ સુધી જ્યાં જ્યાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા છે તેમના ઘેર ઘેર જઈ સાંત્વના આપી તેમણે કોવિડ-19ના ન્યાયયાત્રા જોડે અને તેમની સાથે વળતર અપાવવા માટે કોંગ્રેસ પરિવાર દ્વારા દરેક સભ્યને જણાવવામાં આવ્યું છે અને તેમને યોગ્ય ન્યાય મળે તે માટે ન્યાયયાત્રા કાઢવામાં આવી છે. આવનાર 2022ને વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે કોંગ્રેસ દ્વારા હવે મેદાનેમાં ઝંપલાવ્યું છે અને સત્તાના સુકાન પ્રાપ્ત કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અને લોકો સાથે સંપર્કમાં રહેવા માટે 19 કોવિડ ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની કારોબારી આજે વડોદરા ખાતે મળી હતી. આવનાર દિવસોમાં હવે કોવિડ ન્યાયયાત્રા વડે કોરોના વોરિયર્સ અને કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને મદદરૂપ બનવા માટે અલગ અલગ કમિટી બનાવી તેમની સાથે મશવરાત કરી અને તેમને ન્યાય અપાવવા માટે ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આવનાર સમયમાં કોંગ્રેસ દ્વારા સમગ્ર જિલ્લા, તાલુકા, વોર્ડ વાઇઝ આ બેઠકોનો દોર શરૂ થશે અને કોવિડ-19 ન્યાયયાત્રાનો શુભારંભ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. કોંગ્રેસ દ્વારા જે કોવિડ ન્યાયયાત્રાનું અભિયાન શરૂ કરવામાં આવશે, કઈ રીતે અભિયાન સફળ થશે? જે રીતના પાછલા 1.5 વર્ષમાં ભારતની પ્રજા કોવિડના લીધે હેરાન પરેશાન થઈ, કેન્દ્ર સરકારના અનગણ નિર્ણયો, કોઈ બી પ્લાનિંગ વગર જે નિર્ણય લીધા એની લીધે જે હાલાકી લોકોએ ભોગવી, એમના લેક ઓફ મેનેજમેન્ટ અને એમની એડમિનિસ્ટ્રેટિવ આવડતના લીધે જે લાખો લોકોના અપમૃત્યુ થયા, સરકાર ધારી હોત તો આ તમામને સગવડો બી કરી શકત, પણ સરકાર જાણે આંખ બંધ કરીને બેસી ગઈ હતી અને ખાલી આંકડા છુપાવવામાં એક્સપર્ટ થયેલી આ સરકારને હવે જ્યારે કોરોનાની મહામારીથી થોડીક રાહત મળી છે ત્યારે ઉત્સવ અને તાઇફા કરવા જઈ રહી છે, ત્યારે કોંગ્રેસ પક્ષે આ યાત્રા કાઢવાનું કોવિડ-19 અભિયાન શરૂ કર્યું છે અને આ અભિયાન થકી જે જે લોકોમાં ઘરમાં મૃત્યુ થયું છે તમામને અમે રીચ આઉટ કરીને એ લોકોને સાંત્વનો પાઠવી એમની વાત સાંભળવાના છે અને સાથે 4 મુદ્દા જેમ હમણાં ડૉક્ટર જીતુ પટેલે કહ્યું, 4 મુદ્દા લઈને અમે લોકોના ઘર ઘર સુધી જવાના છે. એમના ન્યાયની લડાઈ અમે લડી રહ્યા છીએ અને સાથે એમને સાંભળીને એ લોકોના પરિવારને સાંત્વનો આપવાનું કામ કરવા જઈ રહ્યા છે. અત્યારે જે રીતના લોકો આહત છે, અમને ખાતરી છે કે લોકો અમારા અભિયાનમાં અમને જોડાશે અને અમે એમના થકી એમની આજુબાજુ બી જે લોકોને કોરોના કાળમાં જે બી મુસીબતો થઈ છે એની બી માહિતી એકત્રિત કરીને એ લોકોને આ કેવી રીતના આ પરિસ્થિતિમાંથી બહાર લાવે એમાંથી અમે પ્રયત્ન કરવાના છે. દવાખાનાની અંદર કોવેક્સિન લેવા જાય તો ખેસ પહેરીને ઉભા થઈ જાય, જેને એમના બાપને દવાખાનાની ખબર આવે ત્યાં ઉભા થઈ જાય. કોઈ એનજીઓ, કોઈ સામાન્ય માણસ
ગરીબોને જોઈને ભૂખ મરતો હોય ત્યારે વધારે ખાવાનું આપવા જાય. કોરોનાની અંદર કેન્દ્ર સરકારથી માંડીને ગુજરાત સરકારથી માંડીને તમામની નિષ્ફળતા કઈ છે એવું સૌ કોઈ જાણે છે. કારણ કે આજે દેશની અંદર 15% લોકોને પણ બંને ડોઝ અને આ કોરોનાની અંદર જે રીતે સમગ્ર દેશના લોકો આર્થિક રીતે માનસિક રીતે અને શારીરિક રીતે જે રીતે પાયમાલ થયા એના કારણે લોકોમાં એક છોટો આક્રોશ આંતરિક આક્રોશ લોકોની અંદર જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી બને તો બધાના જોય, તમારા એકલા ના હોય, પણ આ ખેત પહેરીને જબરજસ્તી અમે જ બધું કરી રહ્યા છે એવું એવું.